ટીઆરબી જવાન તોડ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ભાવનગરમાં પોલીસની હાજરીમાં જ તોડ કર્યો હતો. બાઇક ચાલક પાસેથી 400 રૂપિયા તોડ કર્યા હતા. બે ટીઆરબી જવાન અને પોલીસકર્મીનો વિડીયો વાયરલ થયો છે. નીલમબાગ પાસેનો વિડીયો હોવાનું સામે આવ્યું છે અને બાઇક ડિટેન નહીં કરવાના બહાને તોડ કર્યો છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ગાડી રિટેન કરવાનું કહીને બાદમાં 400 રૂપિયા આપીને સેટલમેન્ટ પાડ્યું હતું. તો સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તોડ કરનાર ટીઆરબી જવાન અને એક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ભોગ બનનાર મનુભાઈ શિંગાળા દ્વારા જિલ્લા પોલીસ વડા રજૂઆત કરાઈ છે. તો વિડીયોમાં શું વાતચીત થઈ રહી છે એ પણ સાંભળો. તો કાયદાકીય રીતે તો મેમો ફાળવો જોઈએ, પરંતુ પોલીસ અહીંયા ખિસ્સામાં જ રૂપિયા ભરી રહી છે અને ત્યારે લોકો પણ એ સવાલ ઉભા કરી રહ્યા છે કે શું આ રીતે તંત્ર ચાલશે. આગળ વધી રાજકોટની કલેક્ટર કચેરીમાં રંગે હાથ ઝડપાયો છે ચોર. સરકારી કર્મચારીઓના બાઇકમાંથી પેટ્રોલ કાઢતા રંગે હાથ ઝડપાયો છે સિક્યુરિટી ફોર્સનો આ કર્મચારી છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સના કર્મચારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શાતિર ચોર જ્યાં સીસીટીવી ન હોય તેવા સ્થળે પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ કાઢતો હતો અને સમગ્ર મામલે હવે કલેક્ટર સુધી આ મામલો પહોંચી ગયો છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો, કોઈ વ્યક્તિ તેનો વિડીયો પણ ઉતારી રહ્યું છે અને જ્યારે વ્યક્તિ વિડીયો ઉતારે છે ત્યારે તે સામેથી દાદાગીરી બતાવી રહ્યો છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો. તો લોકોના વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરતો હતો આ વ્યક્તિ. તમે વિડીયા ઉતારો માને તમે આ બધું ક્યાં કરો છો? મૌધા ભૂલી ભવાની નજીક અકસ્માત થયો છે. બેના મોત થયા છે, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. નડિયાદથી મૌધાની વચ્ચે ભૂલી ભવાની નજીક અકસ્માત થયો. આઈસર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માતના પગલે મૌધા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. તો નડિયાદ મૌધાની વચ્ચે ભૂલી ભવાની પાસે અકસ્માત થયો છે. તો ટ્રક અને રિક્ષા વચ્ચે આ અકસ્માત થયો છે. તો બેના મોત થયા છે, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. જોકે અકસ્માત બાદ આસપાસના લોકો વાહન ચાલકો પણ થંભી ગયા હતા અને તેઓએ તુરંત જ એમ્બ્યુલન્સ બોલાવી હતી. જોકે બે લોકોને બચાવી શકાયા નથી. બેના મોત થયા છે અને એક ઇજાગ્રસ્ત છે. તો નડિયાદ મૌધાની વચ્ચે ભૂલી ભવાની પાસે અકસ્માત થયો હતો. બેના મોત થયા છે, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. જોકે આસપાસના લોકો તુરંત જ દોડી આવ્યા હતા. જે વાહન ચાલકો હતા તેઓ પણ થંભી ગયા અને મદદ કરી હતી. એમ્બ્યુલન્સને તુરંત બોલાવવામાં આવી હતી, પોલીસ પણ આવી ગઈ હતી, પરંતુ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. બેના મોત થયા છે. સુરત મનપાના અધિકારીએ કરેલા અકસ્માતની ઘટનામાં ઝડપાયો છે આરોપી. અધિકારી
તો ગત મોડી રાત્રે અડાજણના ભૂમિ કોમ્પ્લેક્સ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. આક્ષેપ છે કે મનપાના અટવા ઝોનમાં આસિસ્ટન્ટ ઇન્જિનિયર તરીકે ફરજ બજાવતા નીલાંગ ગાયવાલા નામના અધિકારીએ પોતાની ખાનગી કારથી અકસ્માત કર્યો હતો, જેમાં રોડની સાઇડમાં ઉભેલી કારની પાછળથી ટક્કર મારી અને ડિવાઇડર તોડી બહાર નીકળી ગઈ હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. કાર પર એસએમસી ઓન ડ્યુટીનું બોર્ડ પણ હતું. સ્થાનિકોના મતે અકસ્માત કરનાર અધિકારી નશામાં હતો, જોકે બાદમાં અધિકારીના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા, કારમાંથી એસએમસીનું બોર્ડ હટાવી અધિકારીને ટોળા વચ્ચેથી લઈ જતા હતા. આ બનાવ બાદ અડાજણ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારને ટોઈંગ કરી અને મામલો થાળે પાડ્યો. આ મામલે પોલીસે આરોપી અધિકારી નીલાંગ ગાયવાલાની ધરપકડ કરી છે. અંદર ગુનો બન્યો છે, એમાં આસિસ્ટન્ટ ઇન્જિનિયર છે, એને ગાડી ચલાવતા હતા અને આ ગામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે, એમની ગાડીને ટક્કર મારી એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે. એ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા, પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ કરી છે અને કંઈક નશા કર્યો હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો, એટલે એમની તપાસ કરી પોલીસે એના બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવ્યું છે. રાજકોટમાં મહિલા એએસઆઈ સાથે માતા પુત્રીએ કરી છે હાથાપાઈ. મહિલા ટ્રાફિક એએસઆઈ સાથે માતા પુત્રીની બબાલ થઈ. કુવાડવા રોડ પર બબાલનો વિડીયો સામે આવ્યો છે. ટોઈંગ કરેલ વાહન છોડાવવા માટે એએસઆઈ સાથે માથાકૂટ થઈ રહી છે. બાઇક છોડાવવાની બોલાચાલી થઈ રહી છે, તો હાથાપાઈમાં આ જે આખી બબાલ હતી, ઝઘડો હતો, તે પરિણમ્યો. માતા પુત્રી સામે ફરજમાં રૂકાવટનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પરથી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. એસએમસીએ ટ્રેનના ડબ્બામાંથી દેશી દારૂ ઝડપ્યો છે. દારૂ સાથે 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને હાલ 4 આરોપીઓ ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે. સુરતની આઈએન ટેકરાવાલા ગ્રાન્ટેડ શાળામાં સેલ્ફ ફાઇનાન્સ વર્ગો ચાલતા હોવાનો આરોપ છે. કેમ્પસમાં સેલ્ફ ફાઇનાન્સના ખોટી રીતે વર્ગો ચાલતા હોવાનો આરોપ લાગ્યો છે. તો હાલ શાળામાં ધોરણ 9-12માં ગુજરાતી અંગ્રેજી માધ્યમમાં ગ્રાન્ટેડ ક્લાસ ચાલુ છે. ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સના વર્ગો એક જ ભવનમાં ચલાવતા હોવાની વાત છે, ત્યારે ગ્રાન્ટેડના વર્ગો બંધ થશે તેવો ભય વાલીઓમાં ફેલાયો છે અને જેને લઈને વાલીઓ દ્વારા સેલ્ફ ફાઇનાન્સના વર્ગો બંધ કરવા માટે ફરિયાદ થઈ છે. ફરિયાદના આધારે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્થળ તપાસ કરી અંગ્રેજી માધ્યમના સેલ્ફ ફાઇનાન્સ શાળા શરૂ કરવા માટે આપવામાં આવેલી માન્યતા રદ કરવાની ભલામણ કરી છે. હવે ખાસ વાત એ છે કે ટેકરાવાલા સ્કૂલ સંચાલક કહી રહ્યા છે કે સત્ય સાંઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી સ્કૂલ ચાલે છે, મંજૂરી લેવામાં આવી નથી તેવા તદ્દન ખોટી છે. આ સાથે તેમણે કહ્યું છે કે ડીઓ દ્વારા કોઈ સ્થળ તપાસ કરવામાં નથી આવી કે ભાઈ મંજૂરી લીધી નથી, સ્થળ તપાસ કરેલો છે, એ બધી વાત સદંતર રીતે ખોટી છે. કોઈ ડીઓશ્રી દ્વારા સ્થળ તપાસ થયેલ નથી, ડીઓશ્રી દ્વારા અમને કોઈ લેખિતમાં સૂચના આપવામાં આવી નથી અને ડીઓ અત્યારે અમારું જે આયન ટેકરાવાળા ઇંગ્લિશ મીડિયમ એની મંજૂરી અમને જૂન 2024માં ગુજરાત સચિવશ્રી દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિયમો અનુસાર મળેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભગવાન